સમાચારોમાં આગળ વધી અને વાત કરીએ વાવાઝોડાના સંકટની જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે કોરોનાના કહેર વચ્ચે નિસર્ગ વાવાઝોડાનું સંકટ તો અરબી સમુદ્રમાં સાયક્લોનિક ડિપ્રેશન સક્રિય થઈ ચૂક્યું છે કારણ કે હવામાન વિભાગે જે તારીખો આપી હતી તે તારીખ આજથી શરૂ આજે 1 જૂન દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગળ વધશે વાવાઝોડું તો આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં આ વાવાઝોડું ફેરવાશે અને ત્યારબાદ જે દરિયાકાંઠાના તમામ વિસ્તારો છે ત્યાં તેનું સંકટ વધુ તોડાશે અરબી સમુદ્રમાં હાલ સાયક્લોનિક ડિપ્રેશન સક્રિય થઈ ચૂક્યું છે અને તેના કારણસર જ સુરતથી 920 કિલોમીટર દૂર છે નિસર્ગ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના તમામ દરિયાકાંઠે હવે વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે અને આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં આ વાવાઝોડું ફેરવાશે તો કોરોનાના કહેર વચ્ચે નિસર્ગ વાવાઝોડાનું સંકટ છે અને આના જ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સહયોગી સોનલ સોનલ હવામાન વિભાગે જે રીતે પહેલા આગાહી આપી હતી તારીખ 1 થી 5 જૂન દરમિયાન સાવધાનીની સતર્કતાની અને આજ તારીખ હવે શરૂ થઈ ચૂકી છે વાવાઝોડાનું સંકટ અત્યારે ગુજરાતથી કેટલું દૂર બેનઝીર એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે કપરો સમય આમ પણ ચાલી રહ્યો છે અને બીજી તરફ ગુજરાત પર વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે નિસર્ગ વાવાઝોડાનું હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે 4 અને 5 જૂને આ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું છે અને તેને જ લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક પણ ચાલી રહી છે આપણે નકશાના માધ્યમથી આ સમગ્ર જે વાવાઝોડું છે તે કેવી રીતે આગળ વધી રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરીએ બેની તો આજની તારીખની વાત કરીએ તો આજે ડિપ્રેશનમાં વાવાઝોડું થવાનું છે ત્યારે આવતીકાલે મુંબઈની આજુબાજુ આ વાવાઝોડું થશે અને 3 તારીખે જે આ વાવાઝોડું છે તે 4 તારીખે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખી અને ગુજરાતના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે પરંતુ શક્યતા એવી પણ છે કે વાવાઝોડું ફંટાઈ જાય ગુજરાતની વાત કરીએ તો વલસાડ સુરત ભાવનગરમાં 3 તારીખે આ વાવાઝોડું ટકરાશે અને તેને જ ધ્યાનમાં રાખી અને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે બેઠક થઈ રહી છે પૂર્વોત્તર તૈયારીઓ કેવા પ્રકારે કરવી અને કેવા પ્રકારનું આયોજન કરવું તેને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા અત્યારે ચાલી રહી છે આ વાવાઝોડું વલસાડ બાદ સુરતમાં પણ સુરત ભરૂચ આણંદ ભાવનગર આ વિસ્તારોમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે અને અનેક જગ્યાએ એવા પણ છે કે જે સુરત છે તાપી છે ત્યાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે અને તેના જ કારણે ખેડૂતોની હાલત પણ અત્યારે દયનીય થઈ છે બેની જે રીતે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ ચૂકી છે ડીપ ડિપ્રેશનમાં આગામી 12 કલાકમાં વાવાઝોડું ફેરવાઈ શકે છે ત્યારે ખાસ વાત સૌરાષ્ટ્ર દરિયાકાંઠાની કરીએ ત્યાં કેટલો ખતરો સૌરાષ્ટ્ર દરિયાકાંઠાની વાત કરીએ તો જે મોટાભાગના દરિયાકાંઠા છે ત્યાં 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે કારણ કે અત્યારે જે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે 2-3 દિવસ પહેલાની આપણે બેની વાત કરીએ તો 2-3 દિવસ પહેલાં વાવાઝોડામાં દરિયામાં કરંટ જોવા મળતો હતો અને માછીમારો જે લોકો દરિયાકાંઠે ગયા હતા માછીમારી કરવા માટે ગયા હતા તે લોકોને પણ પરત બોલાવવામાં આવ્યા ત્યારે ફરી એક વખત આપણે ગ્રાફિક્સના માધ્યમથી નકશાના માધ્યમથી આપણે દર્શકોને જણાવીએ કે કેવી રીતે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે 4 અને 5 જૂને જે રીતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે વલસાડ સુરત અને ભાવનગર આ જે જિલ્લાઓ છે ત્યાં વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે વાવાઝોડું ટકરાય તેવી પણ શક્યતાઓ છે અને તેને જ લઈને બેઠકોનું પણ ધમધમાટ શરૂ થયો છે પૂર્વોત્તર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ મધ્યમ અરબી સમુદ્રમાં અત્યારે લો પ્રેશર સક્રિય થયું છે આજે લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તન થશે 2 જૂનના રોજ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને આગળ વધશે 3 જૂનની વાત કરીએ તો 3 જૂને ગુજરાતના દરિયા કિનારે આ વાવાઝોડું પહોંચે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે જે બેઠક મળી છે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં જો વાવાઝોડું ટકરાય તો કેવા પ્રકારની પૂર્વોત્તર તૈયારીઓ કરવી એનડીઆરએફ એસઆરપીની જે ટુકડીઓ છે બીએસએફની જે ટુકડીઓ છે તે પણ તૈનાત કરવામાં ત્યાં આવી છે અને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે જે બેઠક યોજાઈ છે તેમાં આ એનડીઆરએફ અને બીએસએફના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે બેની જી સોનલ ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી વિગતો આપી દ્રશ્યો પણ જે રીતે આપણે બતાવ્યા નકશાના માધ્યમથી અત્યારે સિસ્ટમ કેવી રીતે સક્રિય થઈ છે ખાસ વાત અત્યારે જો મહારાષ્ટ્ર તરફ આ વાવાઝોડું દેખાઈ રહ્યું છે પરંતુ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે